जय माता जी। नवरात्रिनो बीजो दिवस एटले के नव दुर्गानो आजे बीजा स्वरूपनु पूजन। नव दुर्गानो बीजू स्वरूप एटले के ब्रह्मचारिणी माता। ब्रह्म एटले अहीं अर्थ थाय छे तप, चारिणी एटले करनार, तप करनार। शैलराज पर्वत हिमालय ने त्यां माता पार्वतीए बीजा जन्मनी अंदर त्यां जन्म लिये छे पोता शैलराजनी दीकरी तरीके। अने माता पार्वती धीमे धीमे मोटा थाय छे। एक वक्त नारद जी ए तेने याद करायू के तमारू लक्ष्य तो भगवान शिवजी साथे लग्न करवानू छे, एटले के आ शैलपुत्री माँ पार्वती छे ए पोताना पूर्व आगळना जन्मनी वात याद आवे छे कि मैं शिवजी साथे सती तरीके मैं लग्न कर्या हता, पण दक्षना यज्ञने अंदर मारे बढ़वू पड्युं हतुं, एटले फरी पाछा भगवान शिवजी ने प्राप्त करवा माटे ए खूब तप करे छे। शरूआतना वर्षोमां भगवान शिवजी ने याद करता, तप करता, परंतु एनाथी एने कई शिवजी एम थोड़ा मळे, એટલે એને જંગલમાં જઈ અને અઘોર તપશ્ચર્યા કરવાની શરૂઆત કરી દીધી। શરૂઆતમાં કંદમૂળ ખાતા, ફળફૂલ ખાતા અને એ રીતે ભગવાન શિવજીનું તપ કરતા, પણ ભગવાન શિવજી એમ થોડા મળે એટલે માતા પાર્વતીએ ફળફૂલ ખાવાનું પણ બંધ કરી દીધું અને હજારો વર્ષો સુધી જે ઝાડ ઉપર જે ઝાડ નીચે બેસીને તપ કરતા એ ઝાડ નીચેથી જે પાંદ ખરતા એ પાંદ ખાવા લાગ્યા। પાંદ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે અને ભગવાન શિવજીની કઠોર તપશ્ચર્યા કરે, પણ હજુ પણ એને પાંદ ખાવામાં પણ સમય જતો હતો, સમયનો બગાડ થતો હતો, એટલે માતા પાર્વતીને એમ થયું કે મારે ખાવામાં પણ સમયનો બગાડ કરવો નથી, મારે મા શિવજીને પ્રાપ્ત કરવા છે, એટલે એણે પાંદ ખાવાના પણ બંધ કરી દીધા, એટલે કે અપર્ણા પાંદ પણ નહીં, ખરેલા પાંદ પણ ખાવાનું બંધ કર્યું, એટલે માતા પાર્વતીનું એક નામ પડ્યું અપર્ણા, એટલે કે પાંદ પણ બંધ કરી દીધા। અને ભગવાન શિવજીની કઠોર તપશ્ચર્યા, ખાવા પીવાનું બધું છોડી, પાણી પણ પીવાનું છોડી અને ભગવાન શિવજીની તપશ્ચર્યા કરે છે। એની માતાને એમ થયું કે ઓહો, મારી દીકરીનું શરીર તો જો કેટલું આમ ખાવા પીવાનું બધું બંધ કરી દીધું, એટલે હિમાલયની પત્ની મેના એટલે કે પાર્વતીની માતા મેનાને એમ થયું કે મારી દીકરી તો હવે તો તપ છોડે તો સારું। ત્યારે એની માતા છે એને હાક મારે છે, ઉમા 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 એમ કે, ઉમા એટલે કે હવે નહીં, મા એટલે નહીં અને ઉ એટલે હવે, હવે નહીં, હવે નહીં, હવે બસ કર દીકરી તું, હવે બસ કર તપ। પણ છતાંય માતા પાર્વતી તપ કરે છે અને એની માતાએ ઉમા કહીને હાક પાડી દીધી, એટલે માતા પાર્વતીનું બીજું નામ પણ એક ઉમા પણ પડી ગયું છે। અને માતા પાર્વતી તપ કરે છે ત્યારે આખા બ્રહ્માંડની અંદર હાહાકાર મચી જાય છે કે આવી કઠોર તપશ્ચર્યા કોઈ ઋષિ મુનિ કોઈએ નહોતી કરી, એવી આ પાર્વતીએ આ તપ છે ચાલુ કર્યું, એટલે બ્રહ્માજી પાસે બધા દેવતાઓ ગયા કે હવે તમે આ પાર્વતીનું તપ છોડાવો। ત્યારે બ્રહ્માજી છે એ આકાશવાણીથી પ્રગટ થાય છે અને આકાશમાંથી જ બોલે છે કે દીકરી પાર્વતી, હવે તું આ તપ છોડ, તને ભગવાન શિવજી અવશ્ય મળશે અને તારી સાથે તે લગ્ન કરશે, તારે માતા પિતા તને તેડવા આવે છે, તું હવે જા તારું તપ પૂરું કર। એટલે કે તપ કરવાવાળી પાર્વતી, એટલે કે તપ એટલે કે બ્રહ્મ, અને કરવાવાળી એટલે કે ચારિણી, આ તપ કરવાવાળી ચારિણી એટલે કે બ્રહ્મચારિણી રૂપે આજે આપણે તેનું પૂજન કરવું જોઈએ। બ્રહ્મચારી એટલે કે આપણું કોઈ પણ લક્ષ્ય હોય તો એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક ધારું કામ કરતા રહીએ, એક લક્ષ્ય નક્કી કરીએ, એને કહેવાય બ્રહ્મ તપ। અને આપણું એ લક્ષ્યને વળગી રહેવામાં જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે કામ કરવાનું। આપણે પણ આજે બ્રહ્મચારિણી માતાને, નવ દુર્ગાને પ્રાર્થના કરીએ કે હે માં, અમે પણ તમે જે રીતે લક્ષ્ય પાર પાડ્યું એ રીતે અમારા જીવનમાં પણ જે જે લક્ષ્ય છે એ અમે તમારી જેમ તપ કરીને, કઠોર પરિશ્રમ કરીને પાર પાડીએ એવી કૃપા કરજો। જય માતાજી।